हेलो फ्रेंड्स, આજ હું તમારી સાથે શેર કરીશ બે અલગ રીતે તલના લાડુની રેસિપી। તલ અને ગોળના પરફેક્ટ માપથી આજે આપણે આ લાડુ ઘરમાં બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે તેવી બે અલગ રીતે ઘરના બધાને ભાવે તેવા તલના લાડુ બનાવવાનું શરૂ કરીએ। નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલા મોઢામાં જ મુકતા ઓગળી જવા એકદમ સોફ્ટ અને ટેસ્ટી તલ અને ગોળના લાડુ બનાવી લઈએ। તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં વજનમાં 100 ગ્રામ અને કપના માપ પ્રમાણે 1 કપ જેટલા સફેદ તલ એડ કરી દઈએ। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તલને 2-3 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ। તો તલને ડ્રાય રોસ્ટ કરવાથી તેમાં રહેલો મોઈશ્ચરનો ભાગ નથી રહેતો અને તલની એકદમ સરસ નટી ફ્લેવર આપણા લાડુમાં એડ થાય છે। લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તલ આ રીતના પેનમાં ચટકવા લાગ્યા છે, મીન્સ આપણા તલ એકદમ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે। તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તલને 2 મિનિટ માટે ઠંડા થવા દઈએ। તો હવે મિક્સર જારમાં ડ્રાય રોસ્ટ થયેલા તલને એડ કરી દઈએ। સાથે મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલો આ રીતના ગોળને ઝીણો સુધારીને લઈ લીધેલો છે। તો છેને એકદમ સહેલું માપ, લાડુમાં આપણે તલ અને ગોળ સરખા પ્રમાણમાં લેવાના છે। પણ જો તમને લાડુ થોડા ઓછા ગળ્યા ભાવતા હોય તો તમે 1 કપની જગ્યાએ 3/4 કપ જેટલો ગોળ લઈ શકો છો। સાથે ફ્લેવર માટે 1/2 ચમચી એલચી પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી લીધેલું છે। તો તલમાં તેલનું પ્રમાણ હોય છે પણ 1 ચમચી ઘી એડ કરવાથી લાડુ એકદમ મોઢામાં જ મૂકતા ઓગળી જવા બનશે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને તમે જોઈ શકો છો કે તલ એકદમ સારી રીતે ગોળ સાથે પીસાઈને આ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે। તો હવે તૈયાર થયેલા મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ। તો તમે આ મિક્સરમાંથી લાડુ બનાવીને ખાઈ શકો છો, પણ તલના લાડુનો સ્વાદ 100 ગણો વધારવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણાના આ રીતના થોડા નાની સાઇઝના ટુકડા કરી લીધેલા છે। તેને મિક્સરમાં એડ કરીને મિક્સ કરી લઈએ। હવે લાડુ વાળવા માટે મેં અહીંયા હાથને થોડા ઘીથી ગ્રીસ કરી લીધેલો છે। હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને લાડુનો શેપ આપી દઈએ। તો તમે જોઈ શકો છો કે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સહેલી રીતે તલના લાડુ તૈયાર થઈ ગયા છે। આ લાડુ ઘરમાં નાનાથી લઈ અને વડીલો પણ ખાઈ શકશે। હવે આપણે બાળકોની ફેવરેટ મકર સંક્રાંતિ સ્પેશિયલ તલ અને ગોળની લાડુડી બનાવી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા તલ લીધેલા છે। તેને પેનમાં એડ કરીને 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ। તો 2-3 મિનિટમાં જ આપણા તલ પેનમાં ચટકવા લાગ્યા છે, મીન્સ તે સારી રીતે ડ્રાય રોસ્ટ થઈ ગયા છે, આપણે તેને બ્રાઉન નથી કરવાના। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે તલની લાડુડી બનાવવા માટે પેનમાં 1 ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો ઘી લાડુડીને સોફ્ટ કરવાની સાથે એકદમ સરસ શાઇન આપશે। હવે મેં અહીંયા 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલો કોલ્હાપુરી ગોળ, કે જેને ચીકીનો ગોળ પણ કહેવામાં આવે છે, તેને આ રીતના નાના ટુકડા કરીને લઈ લીધેલો છે। આ સિવાય તમે તલની લાડુડી બનાવવા માટે સફેદ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો, બસ ઓર્ગેનિક ગોળનો ઉપયોગ ના કરવો। હવે ગોળને પેનમાં એડ કરીને સારી રીતે મેલ્ટ કરી લઈએ। તો આપણો ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે, આપણે તેને વધુ પડતો કૂક નથી કરવાનો, નહીં તો તલની લાડુડી કડક થશે। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગોળ કૂક થવાની રીતે સહેજ ફૂલવા લાગ્યો છે અને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે। આપણે લાડુ માટે ગોળને ઓવર કૂક નથી કરવાનો। તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ગોળના પાયામાં ફ્લેવર માટે 1/2 ચમચી એલચી પાવડર અને શેકેલા તલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। હવે ગરમ મિક્સરને લાડુડી બનાવવા માટે લઈ લઈએ। તો આપણું મિક્સર ગરમ છે ત્યાં જ આપણે તેને લાડુડી વાળવાની છે, એટલે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે। હવે હાથને થોડા પાણીવાળો કરી અને ચમચીની મદદથી તલનું મિક્સર હાથમાં લઈ અને નાની સાઇઝની લાડુડી વાળી લઈએ। તો તલની લાડુડીને આપણે આ રીતના નાની સાઇઝમાં જ રાખવાની છે જેથી ખાવાની એકદમ મજા આવે।
તો આપણું તલનું મિક્સર ગરમ છે ત્યાં જ આપણે તલની બધી જ લાડુડી પાડી લેવાની છે. તો મકર સંક્રાંતિ સ્પેશિયલ, ઘરમાં નાના બાળકોથી લઈને વડીલો પણ ખાઈ શકે તેવી તલ અને ગોળની બે અલગ રીતે લાડુડી બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.